પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. જૂનાગઢ મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં રોડ, રસ્તા અને પાણી પ્રશ્ન મુદ્દે ધમાલ. મહિલા કોર્પોરેટર દ્વારા વિરોધ થતા બોર્ડમાં મચી ધમાલ. પણ માન્ય કોર્પોરેટર શ્રી ગિરીશભાઈ, આરતીબેન, હિતેશભાઈ અને મહેન્દ્રભાઈ આ બધાએ રજૂઆત કરી હતી કે એ વિસ્તારની અંદર પાણીની પાઇપલાઇન છે એ જર્જરિત છે ને વર્ષોથી પછી તૂટશે પાછી. એટલે આણંદપુર અને અષ્ટાપુરની કોઈ લેન્ડર ન પડતું તો આપણી પાસે અધિકારીઓ છે માન્ય અધ્યક્ષ ચુડાસમા જવાબ આપે. જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલ સ્થિત યોજાયું બોર્ડમાં પાણી અને રોડ રસ્તાના કામો મહત્વના મુદ્દે ધમાલ મચી ગઈ. બીજી તરફ મહિલા કોર્પોરેટર મંજુલાબેને ઉગ્ર રજૂઆત કરી નીચે બેસી જતા બોર્ડમાં ધમાલ મચી. મહાનગરપાલિકાના મેયર ધીરુભાઈ ગોહિલના જણાવ્યા અનુસાર નલ સે જલની સરકારની આ યોજનામાં ગેરકાયદેસર કનેક્શનો છે. માત્ર 500 રૂપિયા ભરી રેગ્યુલર કરી આપવાની સરકારની જાહેરાતને કમિશનરની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હાલ શહેરમાં 37 કરોડના કામ ચાલુ છે. એમજી રોડ અને જવાહર રોડમાં પાણીની પાઇપલાઇન ફિટ થતા બાદ આ બંને રોડના કામ શરૂ કરવામાં આવશે. આજની રજૂઆત છે મારી કે જે એમજી રોડ વાળા વેપારીઓ, તમામ એમજી રોડ વાળા મારી પાસે આવેલા કે બેન, અમે વર્ષથી આવેદન પત્ર દીધેલું છે, અમે અમારા કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે પણ અમારું કોઈ સાંભળતું નથી. તો અમે એને પત્રમાં લખેલું કે ભાઈ તમે આનો છુટકારો કરો. એમજી રોડ વર્ષથી ત્યાં ખોદેલો પડ્યો છે. અત્યારે ત્યાં ગાડીઓ હાલી હરવાની, એ ફોર વ્હીલ તો હું ટુ વ્હીલર નથી હાલી હગે. તો આ તાત્કાલિક તમે રોડ બનાવો. તો કે પાણીની લાઈન નાખવાની છે, પેલા ગટરનું બાનું કર્યું, હવે પાણીની લાઈનનું બાનું કરે છે. એમ કરીને એક વરા ઉપર કાઢીને કહું, પાણીની લાઈન હાવ હારી છે, વેપારીઓને કોઈ પાણીની જરૂર નથી અને અટાણે વેપારીઓની માગણી છે કે જલ્દી વહેલી તકે રોડ બનાવો. તો આ લોકો કંઈ ધ્યાન દેતા નથી કે અમારું કોર્પોરેશન કંગાર છે, પૈસા નથી. તો જે સરકારમાંથી પરિપત્ર આવ્યો છે કે કોરોનાને લીધે કોઈ ખોટા ખર્ચા કરવા નહીં 2021 સુધી, તો આ લોકોએ ખોટા ખર્ચા કરેલા છે. મારી પાસે બિલ સહિત આધાર પુરાવા છે કે શાસક પક્ષની અટાણે ચેમ્બરની કોઈ જરૂર ન હોય. તો શાસક પક્ષની ચેમ્બર એ લોકોએ બનાવી નાખી છે 3,28,000 અને 500 નો ખર્ચો કરેલો છે. તો પ્રજાના ડેબે આ પૈસા છે ખોટે ખોટા, અને પ્રજાના ઉપર તન તોડ વેરા લઈ અને આવા ખોટા ખર્ચા કરે છે આ લોકો. અને અત્યારે પ્રજાને કોઈ કામ થતા નથી. જૂનાગઢ મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ રાખવામાં આવેલ હતું, જેમાં ખાસ કરીને ગયા વખતની બોર્ડની
कार्यवाही मंजूर करवामां आवी, सर्वानुमते मंजूर करवामां आवी। त्यारबाद नल से जल जे सरकारनी योजना छे, जे गैरकायदेसर कनेक्शनो जेने लई लीधा छे, एमने मात्र 500 रुपया भरी अने रेग्युलर करी आपवानी जे गुजरात सरकार अने एना माननीय मुख्यमंत्री विजयभाई रूपाणीए जे जाहेरात करी छे, एना अनुसंधाने आपणे पण ए कार्यक्रम आपणे हाथ पर लीधो छे अने आजे जनरल बोर्डनी अंदर ए दरखास्त कमिश्नर श्री तरफथी आवेली मंजूर करवामां आवी। विपक्षने शुं वांधो छे? પાણીની પાઇપલાઇનની વાત છે, એની અંદર એમજી રોડ અને જવાહર રોડ આ બે રોડ બાકી છે, 37 રોડના કામ અત્યારે ચાલુ છે, એ પૈકી બે રોડમાં કામ ચાલુ નથી થયું। એની પાછળનું કારણ બે રોડના કોર્પોરેટરશ્રીઓ અમારા સિનિયર કોર્પોરેટરશ્રી મહેન્દ્રભાઈ મસરૂ, ગિરીશભાઈ કોટેજા સહિતના 8 કોર્પોરેટરો એમ કીધું કે અમે અહીંયા રહીએ છીએ, અમને ખબર છે કે આ લાઇન છે જૂની છે, બહુ વારંવાર તૂટી જાય છે, એટલે પહેલાં લાઇન પાણીની લાઇન ફિટ કરી આણંદપુર અને હસ્તાપુરના બેયનું પાણી ત્યાં જોઈન્ટ આપણે કરીને આપવાના છીએ, ત્યારે એ બે લાઇનો અંદર આપણે પાથરવાના છીએ, એટલે પહેલાં પાથરીને પછી આપણે રોડ કરીએ તો રોડ તોડવા ના પડે, એમની રજૂઆતને અમે ગ્રાહ્ય રાખી અને અમે 1.37 કરોડ રૂપિયા એના માટે મંજૂર કર્યા। એક ફેરું ટેન્ડર કર્યું, કોઈએ ટેન્ડર ન ભર્યું, 22 દિવસ થઈ ગયા, બીજું ટેન્ડર બીજી વખત બીજો પ્રયત્ન કર્યો, 22 દિવસ થયા, ત્રીજો પ્રયત્ન કર્યો, અને આજે ટેન્ડર અત્યારે અમે જઈને અધિકારીઓ ખોલવાના છે, બે ટેન્ડર આવ્યા છે અને કામ તુરંત જ ચાલુ કરવામાં આવશે, કારણ કે રોડ બન્યા પછી પાઇપ નાખીએ એટલે રોડ તોડવો ના પડે। અને માનની મસરૂભાઈએ પણ આ વાતને મને કીધી છે કે અમને બધાને કીધું છે કે ભાઈ કોઈ વેપારી વિરોધ નહીં કરે, પણ આપણે કાયમી એક સારું કામ કરવું છે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ।